नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूं छुं पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करीशुं। केन्द्रीय गृहमंत्री अमित शाह आज थी 3 दिवस गुजरात ना प्रवासे छे। अमित शाह अहमदाबाद स्थित थलतेज निवासस्थाने पहुंचा छे। कलेक्टर कचेरी खाते अधिकारीओ साथे बैठक करशे। गांधी आश्रम में डेवलपमेंट अंगे पण चर्चा करशे। गांधीनगर में विकास कार्योनी पण समीक्षा करशे। तो केन्द्रीय गृहमंत्री अमित शाह आज थी 3 दिवस गुजरात ना प्रवासे छे। अमित शाह अहमदाबाद स्थित थलतेज निवासस्थाने पहुंचा छे। कलेक्टर कचेरी खाते अधिकारीओ साथे बैठक करशे। गांधी आश्रम डेवलपमेंट अंगे पण चर्चा करशे। गांधीनगर में विकास कार्योनी पण समीक्षा करशे। शुक्रवारे गांधीनगर में स्थित भारत माता मंदिर में मूर्ति की प्राण प्रतिष्ठा प्रसंगे नायब मुख्यमंत्री नीतिनभाई पटेले आपेला निवेदनों चर्चा केन्द्र बनया है। विश्व हिंदू परिषद द्वारा आयोजित आ कार्यक्रम में गृह राज्य मंत्री प्रदीप सिंह आ उपरांत विश्व हिंदू परिषद और राष्ट्रीय स्वयंसेवक संघ नेताओं उपस्थित रहा था। कार्यक्रम में संबोधन करता नायब मुख्यमंत्री पोता जाता अंदाज में जवाब मब्या। हाल अफगानिस्तान में उभी थे स्थिति और आतंकवाद पर धारदार प्रहार कर साथ ज देश में बंधारण और बिन सांप्रदायिकता की बातों करना लोग पर निशान ताक्य। भुट्टो ए वक्त एवं बोलेलो कि अमे पाकिस्तानी भूख्या मरी जाइछू पण अणुबॉम्ब बनाए वगर नहीं रहिए। पण आ तो बधा एवा छे कि एज भुट्टो ने एना ज लोकोए फांसी लबड़ाई दीधो। एटले आ तो बधुं पूरुं थवानुं छे। तमे कोई चिंता ना करता। आ कालथी चालू थई गयुं छे। धड़ाका थया रात्रे सवारे थया આનો અંત જ નથી। રાક્ષસો રાક્ષસોને જ મારે પૂરું થવાનું સમજી લેજો। આપણે તો આપણી તૈયારી રાખવાની। એમની મસ્જિદ હોય, એમના ધર્મના લોકો નમાજ પડતા હોય અને આ લોકો કેટલી વિચારસરણી નબળી કે એમના લોકો નમાજ પડતા હોય ત્યાં બોમ્બ ધડાકા કરે। અફઘાનિસ્તાનમાં છેલ્લો બનાવ બન્યો। મુસ્લિમ બાળકો, કુમળા બાળકો સ્કૂલમાં ભણતા હતા એ સ્કૂલની બહાર બોમ્બ ધડાકા કર્યો અને 20-25 છોકરાઓ, જે મુસ્લિમ છોકરાઓ, નાદાન બાળકો, એમનું મૃત્યુ થયું। એટલે અમને, આપણે જે કાયમ કહીએ છીએ કે આતંકવાદીઓને, દેશદ્રોહીઓને, ગુંડાઓને કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ નથી। આ દુનિયામાં જ્યાં લડાઈ ચાલે છે હું કોઈની ટીકા કરવા નથી કહેતો। એક રાજકીય વિશ્લેષક તરીકે કહું છું કે ઈરાન ને ઈરાકની લડાઈ થઈ, સદ્દામ હુસેનની સ્થિતિ થઈ, તો આપણે ક્યાં હતા? ભારત વાળા, RSS વાળા ક્યાં ગયેલા? આ વિશ્વ હિન્દુ પરિષદ વાળા આપણે કોઈ ગયા હતા? અંદર જ પૂરા થઈ ગયા બધા। જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિન સંપ્રદાયિકતા આ વાતો કરનારા કરશે, ના કરે ભગવાન। અને 1000-2000 વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા, એ દાડે કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં, કોઈ બિન સંપ્રદાયિકતા નહીં, બધું હવામાં અને દફનાઈ દેશે, કશું નહીં રહે। આ તો ઓછા છે, લઘુમતીમાં છે, બધાની વાત નથી કરતો હું, એ પણ સ્પષ્ટતા કરી લઉં। હજારો મુસ્લિમો દેશભક્ત છે, લાખો મુસ્લિમો દેશભક્ત છે, લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ધોરણ 9ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ ખોટી હોવાનો આરોપ લગાવ્યો। 28 ઓગસ્ટને બદલે પુસ્તકમાં 17 ઓગસ્ટ લખાઈ હોવાનો દાવો કર્યો છે। રાજ્ય સરકાર પર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી કરી રહી છે ત્યાં બીજી બાજુ કોંગ્રેસે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ક્ષતિ અને ભૂલ ભરેલી માહિતીવાળા પુસ્તકો છાપવાનો આરોપ લગાવ્યો। દોશીએ કહ્યું કે સરકારના ખાતાને જ ખબર નથી ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ શું છે અને સરકાર ખોટા ખર્ચા કરી મોટા મોટા કાર્યક્રમો કરે છે। પુસ્તકમાં બોળો કરીને જે ઝવેરચંદ મેઘાણીની એક સાહિત્ય કૃતિ છે લોકવાર્તા, આ લોકવાર્તા 150 નંબરના પાના પર જેમાં ઝવેરચંદ મેઘાણીજીની જન્મ તારીખ જ સાચી નથી દેખાય।
રાજ્યમાં મેઘરાજા ખેડૂતોથી રિસાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર રાજ્ય સહિત પાટણમાં પણ ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ચોમાસાના પ્રથમ તબક્કામાં મેઘરાજાના આગમનને જોઈ ખેડૂતોએ સારા વરસાદની આશા રાખી વાવણી કરી દીધી, પરંતુ ચોમાસાના વાદળ ખોવાઈ જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ સિંચાઈ માટેની કેનાલોમાં પણ પાણીના ભાવે ખેડૂતોનો મોટો મોઘોમોલ પાક સુકાઈ રહ્યો છે અને જિલ્લામાં કુલ 2,68,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું, જેમાં બાજરી, મગ, અડદ, જુવાર, દિવેલા, કપાસ, ઘાસચારો સહિત પાકોનું વાવેતર કરાયું. પરંતુ વરસાદ ખેંચાતા છેવાડાના ખેડૂતોની કફોડી સ્થિતિ જોવા મળી છે. પહેલા વરસાદ થયો તો સામાન્ય બહુ વાવણી જોગ નતો થયો, પણ કાઢા થઈને અમે વાવેતર કરી નાખ્યા અને 45 દિવસથી હજી પણ અમારા આ વિસ્તારની અંદર સાંટો પણ ટીપું પણ પડ્યું નથી. બરાબર, અમે અત્યારે મોંઘા ભાવના બીજવારા વાયા હતા, બાજરી, જુવાર, કઠોળ, મગ, તમામ વસ્તુ વાવી હતી, પણ એ બરીને ખાખ થઈ ગયેલી છે. અમારે વરસાદ ના હોવાથી આ બધું ફેલ જવાથી અમારે આ પાક આખો નિષ્ફળ થઈ ગયો. આવો પાક થઈ ગયો હોય તો હવે કદાચ પણ વરસાદ થાય તો અમારો પાક બચી શકે એવું નથી. અમારું અત્યારે પોઝિશન બહુ ખરાબ છે, કારણ કે અમે 25-30 હજાર રૂપિયાનો તો ખર્ચો કરી નાખ્યો. હવે અમારા કને હવે વરસાદ થાય તો અમારા કને બિયારણ ખાતર કોઈ વસ્તુ લઈ આવી એવી શક્તિ અમારી નથી. હવે સરકાર તો હાલની તકે કોઈ પાણીની શક્તિ કોઈ વસ્તુ છે નહીં, કેનાલ છે પણ 4-5 કિલોમીટર દૂર છે. ગરીબ માણસે આડુંવરું કરીને 35-40 હજારનો ખર્ચો કરી અને મગ, મઠ આવું બધી કઠોર વસ્તુ આવી, પણ એ આ નિષ્ફળ થયું છે. વરસાદની ખેંચ વચ્ચે પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાટણમાં કેનાલમાં ગાબડું પડ્યું છે, પાણીનો બગાડ થઈ રહ્યો છે. રાધનપુરના સાતુન ગામ પાસેની કેનાલમાં ભંગાણ થયું. છેલ્લા 15 દિવસમાં 3જી વખત કેનાલમાં ગાબડું પડ્યું છે. સિંચાઈના પાણીની અછત વચ્ચે કેનાલના પાણીનો બગાડ થયો છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, અધિકારીઓને જાણ કરી હોવા છતાં કાર્યવાહી થતી નથી. કેનાલનું સમારકામ ન થવાથી ખેડૂતો રિપેર કરવા મજબૂર છે. વરસાદની ઘટથી વડોદરાના ખેડૂતો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. વરસાદની ઘટથી ખેડૂતોને પડતી હાલાકી માટે સહાય આપવાની માગણી કરી કપાસ, મગફળી જેવા પાકને પાણી ન મળતા અને રોગ આવી જવાથી નુકસાન થઈ રહ્યું છે. ધારાસભ્યએ તાત્કાલિક સર્વે કરવાની માગણી કરી છે. ખેડૂતોએ 1,000 હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું. સરકાર સહાય આપે અને સિંચાઈ માટે પાણી આપે તેવી માંગ કરી છે. કુદરતી વરસાદ પણ નથી, ખેડૂતોને જ્યારે બેવડો માર પડતો હોય ત્યારે જિલ્લાના ધારાસભ્ય તરીકે મેં કૃષિમંત્રી શ્રી આરસી ફળદુ સાહેબને પત્ર લખ્યો છે અને ખેડૂતોને અત્યારની પરિસ્થિતિમાં સરકાર તરફથી આર્થિક રાહત મળે એવો પણ ઉલ્લેખ છે અને વરસાદ જો ખેંચાય તો ખેડૂતોને સિંચાઈ માટે